वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे वात करी रह्या छे धोरण 7 सामाजिक विज्ञान पाठ 9 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो। मित्रों, अगाउ आपणे विडियोमां पाठ विशे विस्तृत माहिती लई लीधी छे। हवे आजे आपणे 9મા પાઠની અંદર પુનરાવર્તનના પ્રશ્ન જોઈશું। તો ચાલો સૌથી પહેલા આપણે વિકલ્પથી શરૂઆત કરીશું। પહેલો વિકલ્પ, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? એ ગુરુ, બી મંગળ, સી પૃથ્વી, ડી શુક્ર। તો જવાબ આવશે સી પૃથ્વી। અને જો બાજીના બોક્સમાં પણ મેં જવાબ લખ્યા છે, એટલા માટે લખ્યા છે કે જ્યારે પણ તમારે પુનરાવર્તન કરવું હોય તો તમે અહીંથી જોઈને કરી શકો, તમને યાદ રહે, એટલે અહીંથી જોઈને વારંવાર તમે અનેકવાર પુનરાવર્તન કરી શકો, એટલા માટે અહીં જવાબ પણ લખ્યા છે। બીજો, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? એ મેઘમા, બી ભૂકવચ, સી ભૂસ્તર અને ડી ભૂગર્ભ। જવાબ આવશે ભૂકવચ। ત્રીજો પ્રશ્ન, સીમાની બરાબર નીચે શું આવેલું છે? એ એલ્યુમિના, બી સિલિકા, સી મેગ્નેશિયમ, ડી મેન્ટલ। તો જવાબ આવશે ડી મેન્ટલ। ચોથો પ્રશ્ન, ભૂગર્ભને શું કહે છે? એ ભૂટટ્ટી, બી મેઘમા, સી ભૂકવચ, ડી નિફે। જવાબ આવશે ડી નિફે। ચાલો હવે પ્રશ્ન 5 આપણે જોઈશું। બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? એ આંતરિક અગ્નિકૃત ખડક, બી જળકૃત કે પ્રસ્તર ખડક, સી રૂપાંતરિત ખડક, ડી બાહ્ય અગ્નિકૃત ખડક। તો જવાબ આવશે ડી બાહ્ય અગ્નિકૃત ખડક। છઠ્ઠો પ્રશ્ન, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? એ રૂપાંતરિત ખડક, બી જળકૃત કે પ્રસ્તર ખડક, સી બાહ્ય અગ્નિકૃત ખડક, ડી આંતરિક અગ્નિકૃત ખડક। તો જવાબ આવશે ડી આંતરિક અગ્નિકૃત ખડક। સાતમો પ્રશ્ન, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? એ જળકૃત કે પ્રસ્તર ખડક, બી આંતરિક અગ્નિકૃત ખડક, સી બાહ્ય અગ્નિકૃત ખડક, ડી રૂપાંતરિત ખડક। તો જવાબ આવશે એ જળકૃત કે પ્રસ્તર ખડક। આઠમો પ્રશ્ન, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? એ ગ્રેફાઇટ, બી ગ્રેનાઇટ, સી આરસપહાર, ડી મેન્ટલ। તો જવાબ આવશે બી ગ્રેનાઇટ। નવમો પ્રશ્ન, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? એ ધુવા, બી લોએસ, સી ડ્રિપ્લેન અને ડી ફિયોડ। તો જવાબ આવશે એ ધુવા। ત્યાર પછી દસમો પ્રશ્ન આપણે જોઈશું। તો રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? એ ફિયોર્ડ, બી લોએસ, સી ધુવા અને ડી પેની પ્લેન। તો જવાબ આવશે બી લોએસ। મિત્રો, વિકલ્પનું પુનરાવર્તન આપણે કર્યું, હવે આપણે કેટલી ખાલી જગ્યાઓ જોઈશું। તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ભૂગર્ભ। પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભના નામે ઓળખાય છે। બીજો પ્રશ્ન, પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે? તો જવાબ આવશે ભૂ કવચ, એટલે કે પૃથ્વી સપાટીનું ભૂ કવચ સૌથી પાતળો સ્તર હોય છે। ત્રીજો પ્રશ્ન, શિયાળની નીચેના કવચ એટલે કે સ્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ આવશે સીમા, એટલે કે શિયાળની નીચેના કવચ સ્તરને સીમા કહેવામાં આવે છે। ચોથી ખાલી જગ્યા, મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ખાલી જગ્યા છે? જવાબ આવશે ભૂગર્ભ, મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ભૂગર્ભ છે। પાંચમો પ્રશ્ન, ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે? તો 3500। ભૂગર્ભની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે। છઠ્ઠો પ્રશ્ન, ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે? નિફે, ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે। સાતમો પ્રશ્ન,
बेसाल्ट खाली जगह अग्निकृत खड़क नो दृष्टांत छे। तो बेसाल्ट बाह्य अग्निकृत खड़क नो दृष्टांत छे। त्यार पछी आपणे आगळ जोड़का विषय जोईशुं। तो जोई आपणे जोड़कानो पहेलो क्रम। જુઓ, પહેલું, પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર, તો જવાબ આવશે પાંચમું, શિયાળ। બીજું, રૂપાંતરિત ખડક, તો એમાં જવાબ આવશે ત્રણ, આરસ પહાડ। ત્રીજો, નદીનું કાર્ય, તો એમાં જવાબ આવશે ચોથું, પૂરના મેદાન। ત્યાર પછી પાંચમું, હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, એની સામે જવાબ આવશે એ ગોળાશ્મી। હવે આપણે જોઈશું જોડકા નંબર બે। તો સૌથી પહેલું છે બાહ્ય અગ્નિકૃત ખડક, તો એની સામે જવાબ આવશે ચાર, બેસાલ્ટ। બીજું છે આંતરિક અગ્નિકૃત ખડક, તો એની જવાબ આવશે એક, ગ્રેનાઇટ। ત્રીજું છે નદીનું કાર્ય, એની સામે જવાબ આવશે પાંચ, મુખ ત્રિકોણ પ્રદેશ। ચોથું છે પવનનું કાર્ય, તો એની સામે જવાબ આવશે દુવા। હવે આપણે જોડકા જોયા પછી વાત કરીશું એક બે વાક્યના જવાબની। તો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો। સૌથી પહેલો પ્રશ્ન, સૂર્ય મંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે। બીજો પ્રશ્ન, પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે? તો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે। ત્રીજો પ્રશ્ન, ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। તે સૌથી પાતળો સ્તર છે। તે કેવું છે? તો તે સૌથી પાતળો સ્તર છે। ચોથો પ્રશ્ન, શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોનું બનેલું છે। પાંચમો પ્રશ્ન, પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી તેને નીફે કહેવામાં આવે છે। હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈશું। ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા? તો ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે, અગ્નિકૃત ખડકો, જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રણ રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો વગેરે ખડકોના પ્રકાર છે। સાતમો પ્રશ્ન, ખડક ચક્ર એટલે શું? તો જોઈએ, આપણે તમને યાદ હોય તો જ્યારે આપણે પાઠ ભણતા હતા ત્યારે એની આકૃતિ પણ આવેલી હતી। આપણે ખડક ચક્રની આખી આકૃતિ દ્વારા એની સમજૂતી લીધી હતી, તો એ તમારી નજર સમક્ષ મૂકવાનું એટલે તમને વધારે ખ્યાલ આવે। આખું ખડક ચક્રનું રૂપાંતરની આકૃતિ સહિત આપણે સમજૂતી મેળવેલી। તો ખડક ચક્ર એટલે શું? તો કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં
પરિવર્તિત થઈ જાય છે। આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે। સમજાવ્યું મિત્રો ખડક ચક્ર એટલે શું। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું, આઠમો પ્રશ્ન। ઈંધણ બળતણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે, આનો તમને ખ્યાલ છે? તો ઈંધણ બળતણ તરીકે કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ જેવા ખનિજોનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ। નવમો પ્રશ્ન, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે નંબર એક જ્વાળામુખી અને નંબર બે ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે। દસમો પ્રશ્ન, ભૂકંપ કોને કહે છે? તો મૃદાવરણીય ભૂતકટી એટલે કે પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે, આ કંપનને ભૂકંપ કહે છે। અગિયારમો પ્રશ્ન, ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? તો ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે। સમજાય મિત્રો કે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે। બારમો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો, તો સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ કઈ રીતે અનુમાન કરે છે? તો સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું અનુમાન આ રીતે કરે છે। પહેલું, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ દ્વારા। બીજું, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર દ્વારા। ત્રીજું, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે રીતથી। એટલે આ ત્રણ રીતો, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી પર આવવું, આવી કેટલીક રીતથી સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે। તેરમો પ્રશ્ન, ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? તો ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો આ પ્રમાણે છે, પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો છે। ચૌદમો પ્રશ્ન, ઘસારણની વ્યાખ્યા આપો। તો નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વહન માર્ગમાં આવતા ભૂમિભાગોને ઘસે છે અથવા ટોળે છે, આ પ્રક્રિયાને ઘસારણ કહે છે। સમજાય મિત્રો, ઘસારણ એટલે શું? નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વહન માર્ગમાં આવતા ભૂમિભાગોને શું કરે છે? ઘસે છે અથવા ટોળે છે, આ પ્રક્રિયાને ઘસારણ કહે છે। ત્યાર પછી પંદરમો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો, તો નળાકાર સરોવર કોને કહે છે? તો નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતા જે સરોવર રચાય છે તેને નળાકાર સરોવર કહે છે। સમજાયું, નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતા જે સરોવર રચાય તેને નળાકાર સરોવર કહે છે।
16મો પ્રશ્ન, કુદરતી તટબંધ કોને કહે છે? તો નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહે છે. 17મો પ્રશ્ન, સ્ટેક કોને કહે છે? તો સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સમજાયું? સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા જે ભૂમિ સ્વરૂપ છે એને સ્ટેક કહે છે. 18મો પ્રશ્ન, સમુદ્ર કમાન કોને કહે છે? તો સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. મિત્રો, આપણે એક બે વાક્યના પ્રશ્ન જોયા, ત્યાર પછી આપણે આગળ હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજોનું બનેલું છે આપણે અગાઉ જોઈ ગયા એક બે વાક્યમાં. ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આપણે એક બે વાક્યમાં જોઈ લીધા. હવે આપણે વાત કરીશું આંતરિક અગ્નિકૃત ખડક કોને કહે છે. તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લઈએ તો ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક આપણે કહી શકીએ. સમજાય મિત્રો આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? ત્યાર પછી આગળ, આંતરિક બળ એટલે શું? તો ભૂતકટી એટલે કે પ્લેટની વર્તુળ આકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકટી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે તેને આંતરિક બળ અથવા તો ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. ત્યાર પછી આગળ, જળપ્રપાત કોને કહે છે? આપણે આકૃતિ સાથે સમજી ગયેલા આ પ્રશ્ન પાઠમાં. તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. તો મિત્રો, આપણે પાઠ 9ની અંદર પુનરાવર્તનના પ્રશ્નો જોયા. તમે વારંવાર એ પ્રશ્નોનું પુનરાવર્તન કરજો, અભ્યાસ કરજો, જેથી કરીને તમને યાદ રહી જાય. તો મિત્રો, આપણે અહીં પુનરાવર્તનના પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ. જય ભારત.